રેમડેસિવિરના ઇન્જેક્શનના પુરવઠાને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. હોમ ક્વોરન્ટીન થયેલા દર્દીઓને નહીં મળે રેમડેસિવિર ઇન્જેક્શન. હોસ્પિટલોમાં બેડ ખાલી નથી ત્યારે દર્દીઓની કફોડી સ્થિતિ. હોસ્પિટલે ઇન્જેક્શન માટે અરજી કરીને લેવી પડશે મંજૂરી. અમદાવાદમાં આરટીપીસીઆર ટેસ્ટ વધારવા અનોખી પહેલ. જીએમડીસી ગ્રાઉન્ડમાં આરટીપીસીઆર ટેસ્ટ ડ્રાઈવ શરૂ. એએમસી અને ન્યુબર્ગ સુપ્રાટેક લેબોરેટરી સાથે મળીને લોકોના ટેસ્ટિંગ કરી રહ્યા છે, જેમાં લોકો પોતાના વાહનમાં બેસીને પણ આરટીપીસીઆર ટેસ્ટ કરાવી રહ્યા છે. અમદાવાદની એસવીપી હોસ્પિટલમાં 600 બેડ કોવિડ દર્દીઓ માટે રાખવાની જાહેરાત કર્યા બાદ પણ દર્દીઓને દાખલ થવાના ફાંફા. હાલ હોસ્પિટલમાં આઈસીયુ સહિતના 400થી વધુ દર્દીઓ નથી. સામાન્ય દર્દીઓને અન્ય હોસ્પિટલમાં ધકેલી દેવામાં આવે છે. માત્ર ભલામણવાળાઓને જ દાખલ કરાતા હોવાના આક્ષેપ. અમદાવાદની એસવીપી હોસ્પિટલ વિવાદમાં દર્દી માટે જાહેર કરેલા નંબર શોભાના ગાંઠિયા સમાન. રેમડેસિવિર ઇન્જેક્શન ન મળતા અને નવા બહાના કરાતા દર્દીના સગા પરેશાન. અમદાવાદમાં એએમસી સંચાલિત હોસ્પિટલોમાં બેડના આંકડા અંગે કોંગ્રેસના નેતા ડોક્ટર અમિત નાયકનું એએમસી અધિકારીઓ પર જવાબદારીમાંથી છટકવાનો આક્ષેપ. એએમસી પર દર્દીઓને જાણી જોઈને પરેશાન કરવાનો પણ આક્ષેપ. અમદાવાદમાં સારંગપુરમાં પાનગલ્લા ધારકનો વીડિયો વાયરલ. પાનગલ્લા ધારકોને હેરાન કરવામાં આવતા હોવાનો પણ આક્ષેપ. વીડિયો વાયરલ કરી પોતાની વેદના ઠાલવી. સુરતમાં વધતા કેસ અને મૃત્યુને લઈ પાલિકા તંત્રમાં હડકંપ. દર્દીઓની સારવાર માટે હવે 1100 હોસ્પિટલને કોવિડમાં ફેરવાશે. 2 દિવસમાં 4 નવા સ્મશાન કાર્યરત કરાયા. સરકારી ચોપડે કોરોનાથી 25 મોત, પણ સિવિલ સ્મીમેરમાં 113 દર્દીના મોત. શહેરમાં દર 5મો વ્યક્તિ સંક્રમિત. સુરતમાં કોરોનાનો ક્રૂર ચહેરો સામે આવ્યો. શિશુઓને પણ ભરખી રહ્યો છે કોરોના. નવી સિવિલ હોસ્પિટલમાં 14 દિવસના કોરોના સંક્રમિત બાળકનું મોત. બાળકને કિડની અને ખેંચની હતી બીમારી. સુરતમાં સિવિલ હોસ્પિટલમાં ઇન્જેક્શન માટે દર્દીના સગાઓની લાંબી કતાર. ઇન્જેક્શન માટે લોકોને મજબૂરીમાં ધક્કા ખાવા પડી રહ્યા છે. ખાનગી હોસ્પિટલોની પાસે પણ રેમડેસિવિર ઇન્જેક્શન નથી. પરિવારજનો ઇન્જેક્શન માટે રઝળપાટ કરી રહ્યા છે. સુરતમાં રેમડેસિવિર મામલે બીજેપી પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલનું નિવેદન. રેમડેસિવિર ઇન્જેક્શનની આપૂર્તિને લઈને સીએમ અને ડેપ્યુટી સીએમના પૂરતા પ્રયાસ. ખાનગી હોસ્પિટલોને ઇન્જેક્શનો મળી રહે એ માટે પણ પ્રક્રિયા ચાલુ. સુરતમાં કોરોનાની સ્થિતિ વકરતી જાય છે ત્યારે ઇન્ડિયન મેડિકલ એસોસિએશનના પ્રમુખનું મહત્વનું નિવેદન. 7 દિવસથી લઈને 15 દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન આપવામાં આવશે તો જ કોરોનાની ચેન તોડી શકાશે. આવશ્યક સેવાઓ સિવાય સંપૂર્ણ લોકડાઉન કરવાથી જ કોરોનાના વધતા જતા સંક્રમણને રોકી શકાશે. સુરત રેલવે સ્ટેશન પર લોકોમાં બેદરકારી યથાવત. બહારથી આવતા લોકો ટેસ્ટિંગ કર્યા વિના શહેરમાં કરી રહ્યા છે પ્રવેશ. રેલવે સ્ટેશન પર કોઈ રેલવે પોલીસ પણ દેખાતું નથી. પાલિકા કર્મચારીઓથી મુસાફરો માનતા નથી. બેદરકારીથી સંક્રમણ વધે તેવી શક્યતા. સુરતમાં વધુ એક પોલીસ જવાનનું કોરોનાથી મોત. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રમણભાઈનું સારવાર દરમિયાન મોત. 2 દિવસ પહેલા એક મહિલા પોલીસનું પણ થયું હતું મોત. સુરતમાં કોરોના બ્લાસ્ટ વચ્ચે આંબેડકર જયંતિની ઉજવણી. ભાજપના નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના ધજા ઉડાવ્યા. પ્રદેશ પ્રમુખ, મેયર અને શહેરના ધારાસભ્યો રહ્યા હાજર. રાજકોટમાં કોરોનાનો કહેર. શહેરમાં દર્દીઓને નથી મળી રહ્યા બેડ. મોટાભાગની ખાનગી હોસ્પિટલો ફૂલ થઈ ગઈ. જિલ્લાના કુલ 3044 બેડ પૈકી 186 બેડ ખાલી. રાજકોટમાં વધતા મૃત્યુઆંકને લઈને તંત્ર હરકતમાં. 4 સ્મશાન ગૃહને કોવિડ મૃતદેહની અંતિમ ક્રિયા માટે રાખ્યા અનામત. મહત્વનું છે કે હોસ્પિટલમાંથી મૃતદેહ મળવા અને અંતિમ ક્રિયામાં વેઇટિંગની ફરિયાદ હતી, જેથી 7 કલાકની અંદર અંતિમ વિધિ થાય તેવો તંત્રનો પ્રયાસ. રાજકોટમાં રેમડેસિવિર ઇન્જેક્શન લઈ કલેક્ટરનો નિર્ણય. હોમ આઇસોલેટ દર્દીઓને પણ મળશે રેમડેસિવિર ઇન્જેક્શન. ઇન્જેક્શન ડોક્ટર અથવા તેના પ્રતિનિધિને જ આપવામાં આવશે. રાજકોટમાં સમરસ હોસ્ટેલના કોવિડ સેન્ટરમાં દર્દીને 2 દિવસથી નથી મળી સારવાર. સમરસ હોસ્ટેલને કોવિડ કેર સેન્ટરમાં સફાઈ પણ ન થતી હોવાના આક્ષેપ. દર્દી પરેશભાઈએ વિડીયો કર્યો વાયરલ.
સાથે શિવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટ થયા સંક્રમિત કોરાટની પ્રમુખ પદે વરણી થયા બાદ અનેક લોકોના સંપર્કમાં હતા તેઓ હાલ તો હોમ આઇસોલેટ રાજકોટ સિવિલમાં દર્દીને ઇન્જેક્શન આપવાના ખેલવા ભાજપનો ભાંડો ફૂટ્યો દર્દીને ઇન્જેક્શન આપવાનું કહી પરિવાર પાસેથી રૂપિયા પડાવ્યા ભાજપના આગેવાન સહિત બે શખ્સે 45,000 પડાવવાનો ઉખેલ કર્યો એક શખ્સ પોલીસ અકંજામાં ભાજપ આગેવાન સંજય ગોસ્વામી ફરાર રાજકોટની ધોરાજી સિવિલ હોસ્પિટલમાં પણ તમામ બેડ હાઉસફુલ થતા તંત્રની ચિંતા વધી તમામ હોસ્પિટલો હાઉસફુલ થતા ધોરાજી અને આસપાસના વિસ્તારમાં આવતા કોરોનાના દર્દીઓને રાજકોટ અને જૂનાગઢ રીફર કરવામાં આવ્યા વડોદરામાં રિજિયોનલ વેક્સિન સેન્ટર ખાતે 6500 રેમડેસિવિર ઇન્જેક્શનનો જથ્થો પહોંચ્યો મ્યુનિસિપલ કોર્પોરેશનને 2500 ઇન્જેક્શન ફાળવાયા છોટાઉદેપુરને 300 પંચમહાલને 600 દાહોદને 600 ઇન્જેક્શન અપાશે વડોદરાને પીએમ કેર ફંડમાંથી મળ્યા વધુ 100 વેન્ટિલેટર ભારત ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ બનાવ્યા આધુનિક વેન્ટિલેટર એસએસજી હોસ્પિટલને 25 ગોત્રી હોસ્પિટલને મળ્યા 25 વેન્ટિલેટર જ્યારે અન્ય ખાનગી હોસ્પિટલને 50 વેન્ટિલેટર વડોદરામાં મેડિકલ કોલેજ અને નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોવિડના દર્દીઓની સારવારમાં જોડવામાં આવ્યા કુલ 17 હોસ્પિટલના 1788 નર્સિંગ વિદ્યાર્થીઓને અલગ અલગ હોસ્પિટલમાં ફરજ પર સોંપાઈ વડોદરાના સાવલીના કોંગ્રેસના માજી ધારાસભ્ય ખુમાનસિંહ ચૌહાણના પુત્રનું કોરોનાને કારણે મોત ચંદ્રજીત ચૌહાણના 5 દિવસ અગાઉ પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા સારવાર દરમિયાન થયું મોત તેમની માતાનું 2 દિવસ પહેલા મોત થયું હતું હાલ ખુમાનસિંહ ચૌહાણ પણ કોરોના સંક્રમિત વડોદરા જિલ્લાના ડભોઈમાં બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતિની ઉજવણીના નામે ભાજપ નેતાઓએ ભીડ એકઠી કરી સીએમ વિજય રૂપાણીની સ્પષ્ટ ના છતાં ભાજપ નેતાઓએ સોશિયલ ડિસ્ટન્સના નિયમનો ભંગ કર્યો સુરેન્દ્રનગરમાં શહેરી કોવિડ હોસ્પિટલ ફૂલ દર્દીઓને આ હોસ્પિટલના હોલમાં નીચે સુવડાવી સારવાર લેવાનો વારો આવ્યો રેમડેસિવિર ઇન્જેક્શન લેવા પણ દર્દીના પરિવારજનોની લાંબી કતાર લાગી ભાવનગરમાં કોરોના દર્દીઓના આંકમાં સતત વધારો સરટી હોસ્પિટલમાં નવા બિલ્ડિંગને કોવિડ સેન્ટર બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો 520 બેડની નવી સુવિધા ઊભી કરાશે સરટી હોસ્પિટલમાં 477 બેડની સુવિધા સામે 335 દર્દીઓ લઈ રહ્યા છે સારવાર ભાવનગરમાં કોરોનાના વધતા કેસને લઈને જિલ્લા તંત્ર બન્યું સતર્ક તંત્રએ હવે આરટીપીસીઆર ટેસ્ટનો વ્યાપ વધારવાનો પ્રયાસ કર્યો રોજિંદા 1700 ટેસ્ટ કરીને સંક્રમણ રોકવાનો પ્રયાસ તંત્રએ ટેસ્ટિંગ ટ્રેસિંગ ટ્રીટમેન્ટ પર ભાર મૂક્યો ભાવનગરમાં સતત વધતા સંક્રમણને લઈ કન્ટેનમેન્ટ ઝોનમાં થયો વધારો તંત્રએ કન્ટેનમેન્ટ ઝોનમાં ભયસૂચક બોર્ડ સાથે બેરિકેડિંગની શરૂઆત કરી ભાવનગરમાં માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા 500 ને પાર માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા 500 ને પાર થતા તંત્રની વધી ચિંતા